ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. બહોત દિનો કે બાદ મુખડા દેખાયા આપના. શું કે અથાણું લાસ્ટ યર કરતા સારું છે ને આ વખતે? ચા શું કે ચા ચેન્જ છે આજે? ચામાં કઈ ફેર લાગે છે? અલગ ભૂકી છે. એની છે એમ હું કઉ છું ખરી. અલગ ભૂકી છે તો કે એની છે. ભૂકી પણ અલગ હોય છે. એક જગ્યાએ આવતી ના, એમાં ઓલું પાંદડા આવે, પાંદડા વાળી ભૂકી છે. જો 11:30 જેવું થઈ ગયું છે અને મારે મેં છે ને આજે બેડશીટ ને બધું ચેન્જ કરી દીધું, તો મને એમ હતું કે વરસાદ છે ને સુરતમાં જરીક 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 બતાવજો. તો મેં કીધું કદાચ વય જ જશે, નહીં આવે. પણ ઉલટાનું છે ને, જ્યારે આપણે આવું બધું કામ હોય ને ત્યારે ન આવવાની બદલે વધારે આવે. બતાવતો ન હોય ને એ અવાજમાં બતાવવા માટે અને એક્સ્ટ્રા વરસાદ આવવા માટે. પછી કાંઈ નહીં, થોડીક એક મશીન કરી નીચે નાખી એવી હતી, લઈ આવી પાછું ઉપર. અને બીજું મશીન જો મારું અહીંયા થાય છે. એવું કાંઈ નહીં, હવે કાઢવા કાઢ્યું છે ને તો કાઢી જ નાખીએ. પછી ઘરમાં સૂકો દેશું ભાઈ. વરસાદ બપોર પછી કદાચ નહીં હોય તો બહાર નાખી આવીશ. અને અહીંયા જો આ આપણું નવું જ્યુસર. હવે કોઈની કમેન્ટ હતી કે જ્યુસર કઈ કંપનીનું છે, તો જ્યુસર છે મધુર કંપનીનું. અને મેં આને આમાં ખાલી આ ટાઈપના જે ફ્રૂટ્સ હોય ને, દાડમ છે, ઓરેન્જ છે, એનું જ જ્યુસ નીકળે, સાઇટ્રસ ફ્રૂટ્સનું. તો મેં એને પ્રોપરલી જો સોપ વોટરથી વોશ કરી લીધું છે, ડ્રાય કરીને, અને ઓરેન્જ લઈ લીધી છે. તો હું તમને બતાવું જ્યુસ કાઢીને આમ આગળ કેવી રીતે થાય છે. તો જો મેં ઓરેન્જ આવી રીતે હા પીસ કરી લીધા છે. હું એ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, મેં ક્યારેય વાપર્યું નથી. ખબર નહીં કેવું કેવી રીતે થાય. આવી રીતે જો આ હેન્ડલથી નીકળ્યો જ્યુસ, સ્ક્વીઝ કરવાનું છે. જોઈએ એક સ્ક્વીઝમાં કેવું કેનું ઉડ્યું છે અંદરથી. ઓ સારું, એવું સ્ક્વીઝ કરી લીધું. જો કાંઈ છે નહીં અંદર, અંદરવાનું લઈએ. મૂકી દીધું. મધુર કંપનીનું છે અને આમાં છે ને નાની મોટી બે સાઈઝ આવે છે. તો મેં કીધું હવે લેવું ને મોટું લઈ લઉં. જે મોટું સાઈઝ આવે ને એ જ મેં લીધી હતી. આજે જરાક ઓરેન્જ સાઈડમાં થઈ ગઈ ને સજ વચ્ચે લઈ લઉં. લેટ્સ ટ્રાય અગેન. પ્યોર ઓરેન્જ જ્યુસ. ઇન્ડિયામાં તો કેવી મસ્ત મોસમ બી બહુ સરસ મળે ને, તો ત્યાં તો સરસ મજાનું થાય. અહીંયા છે ને ઓરેન્જનું નક્કી ન હોય. ક્યારેક વળી સ્વીટ નીકળે, ક્યારેક ઓલું નીકળે. જીએ ના જો નવા જ ઓરેન્જ જ્યુસ. શું થયું? ઊભી રહેજો, અહીંયા મૂકી દેવાનું. હવે આને આ છે ને હેન્ડલ ને આને. હા ઓકે, સ્લોલી ઊભી રહે, ઊભી રહે. ભાર દેવો પડે જીવ. જો નીચે પડશે રેવા દે, તારથી નો થાય બેટા. ભાર દેવો પડે આને. ઊભી રહેજો જરાક, સાઈડમાં થઈ જાય ને તો પછી સરખું કરવું પડે. આમ ફિલ્ટર ન હોય ને, જરાક બીટ્સ આવે ને તો પી જવાય. બધું ઓરેન્જ જ હોય એમાં, બધું કાંઈ ન હોય. ઓકે સ્ક્વીઝ થઈ ગયું છે. સેન્ટરમાં મૂકજે પ્રોપરલી. બસ હાથ લઈ લે, હાથ લઈ લે, હાથ નહીં રાખવાનો. જીયા જોજે તો ઢોળતી નહીં બધું. હાથ લે, હાથ લઈ લે. નો થાય બેટા, હેવી છે. કેવું લાગ્યું જીવ? ગુડ. યુ લાઈક ઈટ? સ્વીટ? આઈ થિંક ઈટ્સ બિટર. ઈટ ટેસ્ટ બિટર લાઈક. સરખું પકડજે, ઢોળાય ન જાય. ખાટું છે કે સ્વીટ છે? ખાટું છે કે સ્વીટ છે? મસ્તા મસ્ત
જાનુ ને ટ્રાય કરવા દે. જાનુ ઓરેન્જ જ્યુસ ટ્રાય કરતો બેટા. ગુડ, યુ જસ્ટ લાઈક ઈટ. ખાટું છે કે સ્વીટ છે? જોજે ઢોળાશે બેટા, આખો ગ્લાસ પીડે હું પકડું. લે સ્વીટ. ઓકે હાલો બીજા ગ્લાસમાં આપી દઈએ તમને. જાનો તે કેમ ચોકલેટ લઈ લીધી? હે, ચિપ્સ અને સોસ છે આજ લંચમાં. હાલો, એટલી બધી ચોકલેટ નથી ખાવાની. લાવો ડિશમાં, ડિશમાં મૂક, અંદર મૂક ચોકલેટ. જાનું ડિશમાં અંદર મૂક બસ. અને હાથ સાફ કરવા હોય તો વાઇપ્સ લે પહેલાં. જો લંચ ટાઈમમાં જીના આજે ચિપ્સ ખાવી હતી તો ચિપ્સ અને સોસ છે. એ મારા સામે જોતો જાનું, રડવાનું નથી. હેન્ડ વોશ કરી જા બાથરૂમમાં. ગુડ ઇવનિંગ એવરી વન. વાગી ગયા છે 5:00 અને બપોર વચ્ચે થોડીક વાર છોકરાને સુડાવી દીધા હતા. પછી જાગીને, જે આ જરા પહેલી જાગી ગઈ તો એ તરત જ જાગીને છે રમતા હતા બધા છોકરાઓ, તો ત્યાં જતી રહી ફ્રૂટ્સ ખાઈને એનું. અને જાનવી થોડીક લેટ છકી હતી અને જો જાગવું જ નહોતું. તો અહીંયા રમે છે, દેખાશે નહીં તમને, કપડાં સુકવેલા છે એટલે. અને અહીંયા જુઓ પ્લાન્ટ, પ્લાન્ટ મારો થઈ ગયો છે સરસ મજાનો રેડી. નાના એવા પહેલાંમાં હતો, એ મેં મોટામાં નાખી દીધું છે. આ વખતે હમણાં આર્ધામાં ગયા હતા ને તો કમ્પોસ્ટ લેતા આવ્યા, તો સરસ મોટામાં મેં એડ કરી દીધું છે. અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું આવી ગઈ છું કિચનમાં. આજે મારે બનાવવું છે તુરિયાનું શાક. તો જો તુરિયા મેં અહીંયા વોશ કરીને કટ કરી લીધા છે અને તેલે મને લાગે જો ધુવાડા કાઢવા માટે ફાસ આવી ગયો. બંધ કરી દઉં ગેસ ઘડીક વાર. અને તુરિયા અને ટમેટા સુધારી લીધા છે. મને લાગે આને સેજ કૂલ ડાઉન થવા દેવું પડશે, નકર વઘાર બળી જશે. નથી બહુ વાંધો આવ્યો તો વઘાર કરી લઈશ. પહેલાં રાઈસ, જુઓ અમે થોડુંક સોલ્ટ એડ કરી વઘારી લીધું છે. આ શાક લોયામાં જ વધારે સરસ થાય. ઘણા લોકો કુકરમાં કરતા હોય એટલે રીત અલગ અલગ હોય, પણ અમે આવી રીતે જ પહેલેથી કરીએ છીએ. કારણ કે આમાં પાણીનો ભાગ બહુ હોય એટલે પાણી સ્ટાર્ટિંગમાં નાખવાની જરૂર નથી પડતી. પણ પછી તમારે રોટલા સાથે ને એવી તો તમારે થોડુંક પાણી, આજે મારે રોટલી સાથે જ ખાવું છે એટલે હું પાણી બહુ એડ નહીં કરું, થોડોક જ રસો કરીશ. કારણ કે રોટલા ખાવાનું કાંઈ મન થતું નથી. તો આમાં હું થોડોક છે ને ગોળ લઈ લીધો છે, થોડોક જરીક અમથો ચપટી પડતો ગોળ એડ કરીશ. અને ધીમા તાપે બસ આને ઢાંકીને ચડવા દેવાનું છે એમનો. પછી થોડુંક જરૂર મુજબ છે ને અડધું ચડી જાય ને પછી બે ઘૂંટડા જેવું પાણી, ધાણા, જીરું અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનું એટલે આપણું શાક થઈ જશે રેડી. જો મેં રોટલીનો લોટ બાંધી લીધો છે, થઈ ગયું છે શાક. છાલ એકદમ ઉતારી લીધી હતી ને એટલે બહુ વાર ના લાગે પડે. એમાં થોડોક મસાલો કરી રહ્યો નથી. લાલમાં પોટર છે જ નાખું, પેલા મૂળ કાઢી લઉં. જે એવરીડે જોતા હશે એને મારું રૂટીન ખબર જ હશે કે હું પેલા મૂળ કાઢું છું છોકરા માટે, પછી એક્સ્ટ્રા એડ કરીશું. જો મેં થોડુંક દૂધ ગરમ કરવા રાખી દીધું છે, શાકમાં જરાક પાણી એડ કરી દીધું હતું. શાક થઈ ગયું છે રેડી. ફર્સ્ટ કરીને મોડો કાઢી લે. શું થયું? ફૂક માર દે, ફૂક માર દે. ગુડ. ચાલ જાનું એ શાક રોટલી લઈ લીધું છે અને જમવાય બેસી ગઈ છે કારણ કે એને લાગી છે બહુ જ ભૂખ. મારે હજી મારી પ્લેટ લેવાની બાકી છે. અહીંયા જોઈ છે ગુલાબજાંબુ લઈ આવ્યા છે આજે. ચાલો જેને જેને ગુલાબજાંબુ ખાવતા હોય એ રોટલી ખરીદી છે. અને જો છોકરાનું શાકનો કલર તમને અલગ લાગતો હશે, યલો લાલ મરચું પાવડર નાખી દીધું છે. યો યો બોલો, જમી લે. બીજું શું બોલે, છાશ કરી લીધી છે અથાણા. હું પાપડ શેકી દીધું પગ કે કેટલા બધા અથાણા એવા છે, પાપડ નથી શેકવા એને જીવ.
તોય જીયાનાએ જો કાચરી લીધી છે. શાક રોટલી રોટલી નથી ખાધી, પહેલાં કાચરી ખાધી. એને જીવતે શું બોતો રાત હવે રે. ઓપ્શન જ એટલા બધા છે કે શું ખાવું ને શું મૂકી દેવું. હે ચાલો જમી લે બધે. ચાલો ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ ખાવા. કિસકા આઈડિયા હે એ વાળ આવો હોત. આ તો જો કોને લીધો બતાવો તો તમારે. કોણ? ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ. પેલા કે છોકરાઓને કોણ ખાવો તો હું કોણ લઈ. મને કે તું કોણ કોની હાટો લાવી એમ. ભાંગીને ખાવાનું શું કરવાનું? તો પણ એમાં એટલી બધી રાઈડું પાડો છો. હું તો ખાલી કહું છું આઈસ્ક્રીમ ખા કે ઠંડા ઠંડા કુલ હો જાવ. દિમાગ જરાક ઠંડા રાખો. સો રૂડ ઇઝ ધેટ. જાનું શું ખાય છે? જાનું આઈસ્ક્રીમ નો કોણ બતાવી તારો?